હોશેહોંશે જાહેર સેવાની તૈયારી કરતા ઉમેદવારોના અભ્યાસક્રમમાં અહેવાલ લેખન સાથે ફોન રિસીવ કઈ રીતના કરવું અને મિસ કોલ આવ્યા બાદ ફોન ફરીથી કરવાનું શીખવાડવાની સ્કિલ ઉમેરવી પડશે તેનું કારણ છે ગાંધીનગરમાં ફાઇવ આવ્યા બાદ પણ કેટલાક અધિકારીઓના ફોન નથી લાગતા આવું જાહેર જનતા કહેતી હતી ત્યાં સુધી કોઈ તકલીફ નહોતી પણ હવે આવી વાતો ગુજરાતના ધારાસભ્ય પણ કરી રહ્યા છે અને આની નોંધ સરકારમાં પણ લેવાઈ છે અને અધિકારીઓને શિસ્તાના ભાગરૂપે નેતાજીનો ફોન ઉપાડવા અને જો મિસ કોલ આવ્યો હોય તો ફરીથી ફોન કરવાનો આદેશ સરકારે આપી દીધો છે નમસ્કાર આપની સાથે હું છું પાયદ

પોતે કાયદાના ઘડનારા છે એવું કોઈને એમ નથી કહેતો કે ભાઈ મારું આ ચોરી છુપી આવા સ્ટેચ્યુ મૂકી દો એ તો કાયદો તોડવાનું થોડું કહે છે કે ભાઈ કાયદો તમે તોડી ના કામ કરો એનું અપમાન કર્યું છે એનું સમગ્ર સમાજનું અપમાન કર્યું છે ને એવું પ્રવૃત્તિ કરનારાને કાયદેસર કેસ કરવો જોઈએ હું એવું પોતે માનું છું કારણ કે એને પાસે કાયદેસર કેસ કરવો જોઈએ ને આ પોલીસ ખાતા એ કરવો જોઈએ પોલીસ ખાતું બધું જ જાણે છે તેમ છતાં એ પોતે સહકાર આપીને આ પ્રવૃત્તિ વાલોડ તાલુકામાં એક આતંકવાદ જેવી પ્રવૃત્તિ ચલાવે છે એ ચલાવી શકાય નહીં હું ધારાસભ્યો સર્વે જ્ઞાતિનો છું સર્વે લોકોનો ધારાસભ્યો છું એકસો સિત્તેર મહુવા વિધાનસભાની જનતાને માટે કંઈક ખોટું થતું એ હું ચલાવી હજી જ ચલાવી શકતો તો આવા સમયે આજે સંકલન સમિતિની મિટિંગ હતી એ કલેક્ટર મામલતદાર કચેરી આજે વર્ષોથી મંજૂર થઈ રહી છે સરકારના પૈસા મંજૂર થઈ ગયા છે એ જમીન ફાળવી શકતા નથી વારંવાર રજૂઆત કરવામાં આવે વારંવાર વાલોડ તાલુકામાં ગૌચરના દબાણો તોડવા માટેની રજૂઆત કરવામાં આવે

બે હજાર માં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ એકબીજા સાથે સંપર્કમાં રહે તેનું પાલન કેટલું થયું એ આપણે બધાએ જોયું છે અને હવે ફરી રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે તમામ અધિકારીઓને મેયર સંસદ ધારાસભ્યના નંબર સેવ રાખવાનો આદેશ અપાયો છે પણ બીજી બાજુ અધિકારીઓનું કહેવું છે કે ફોનમાં જ્યારે જ્યારે નેતાજીના નામની રીંગ વાગે ત્યારે પ્રજાના કામ ઓછા અને પોતાના કામનો આદેશ વધારે આપતા હોય છે એટલે બચવા માટે ના કહેવા કરતાં ફોન ના ઉપાડવું એ પસંદ કરે છે પરિપત્રથી હવે નેતાજીના ફોન નંબર તો સેવ થઈ જશે પણ અધિકારીઓ અને નેતાજી નામના સેવકો પ્રજાની સેવા ક્યારે કરશે અને એનું પરિપત્ર ક્યારે આવશે એ જોવાનું રહ્યું